साबरकांठा जिल्लाना प्रांतिज खाते दलित अधिकार मंच द्वारा दलितो ऊपर थई रहेला अत्याचारना विरुद्धमां प्रांतिज तलोदना प्रांत अधिकारी ए आर चौधरी ने आवेदन पत्र आपवामां आव्यो हतो। મહારાષ્ટ્રના ભીમા કોરેગાવમાં દલિત ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ તાલુકા દલિત અધિકાર મંચ દ્વારા પ્રાંતિજ તાલુકા પંચાયતથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી હતી અને વિવિધ સૂત્રોચ્ચારો સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચીને દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પ્રાંતિજ તાલોદના પ્રાંત અધિકારીએ એ આર ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું અને દોષિતો સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। तो तालुका प्रमुख वगैरे आगेवानो दलित अधिकार मंचना कार्यकरो उपस्थित रहीने आवेदन पत्र आप्यो हतो। महाराष्ट्रनी अंदर जे भीमाकोरमां थयेलो अमानुष अत्याचार दलितो उपर एना विरोधनी अंदर अमे आजे आवेदन पत्र आप्यो छे। प्रांतिजना तमाम समग्र दलितो भेगा थई अत्यारे सुवर्णयुग कहेवाय छे, 21मी सदी होवा छतां पण दलितो उपर आवो अत्याचार थाय ए शरमजनक कहेवाय अने आ बाबतनो समग्र दलित समाज સખત રીતે વખોડી કરીએ છીએ અને અમારો વિરોધ છે કે આગામી સમયમાં પણ આવી રીતે કોઈ દલિતો પર અત્યાચાર થશે। આજુબાજુના ગામડાઓમાં ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ભાઈ દલિતને પાણી પીવાની બાબતે, મંદિરમાં જવાની બાબતે, આ બધી ઘણી બધી એવા બધા પ્રશ્નો હોય છે કે જેને સ્કૂલમાં છોકરાઓને નીચે બેસાડવામાં આવે છે। તો મારું કહેવાનું છે કે સરકારશ્રીના આગેવાનોના સીને અને જે કોઈ પણ હોય બધાને કહેવામાં આવે છે કે દલિતો ક્યાં સુધી અત્યાચાર થશે, અમે માણસમાં નથી આવતા, અમારી આ ઉગ્ર આંદોલન હવે પછીના ભવિષ્યમાં થશે, જો દલિતો પર આવા વારંવાર અત્યાચાર થતા રહેશે તો દલિતો ઉગ્ર થઈ અને આંદોલન કરશે અને અમે અમારો અવાજ બુલંદ અવાજે જય ભીમના નારા સાથે રોડ ઉપર આવીને અમારી માંગણીઓ શાંતિપૂર્વક તમારી આગળ રજૂઆત કરીશું અને એ માંગણીઓ નહીં માનવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। સંજય રાવલ સાથે CN24 ન્યૂઝ પ્રાંતિજ।